नमस्कार, श्री सरस्वती संगीत क्लासीस विसनगर जिल्लो मेहसाणा थी हूँ हरीश प्रजापति आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। आज आप एक एवं मुद्दा पर बात करवाना छे कि तमारे जाते कोईपण गीत वगाड़वू छे बेसाड़वू छे तो कया कया मुद्दा ध्यान में राखशो तो झड़पथी ये काम थशे। तो झड़पथी एक बार स्क्रीनशॉट लई लो, नीचे मारो व्हाट्सअप नंबर लख्यो छे, तमारो कोई प्रश्न होय, कोई तमने सवाल मूंझवतो होय अने तमारे कंईक नवी माहिती जोईए छे, मारा व्हाट्सअप कोर्सनी माहिती जोईए छे, पीडीएफ फाइलो नोटेशन साथेनी खरीदवानी माहिती जोईए छे, तो मने व्हाट्सअप पर मैसेज चोक्कस करजो। ओके, स्टार्ट करिए। नंबर वन, आ बधा ज मुद्दा तमे एक वार स्क्रीनशॉट लई लेजो अने तमारी नोटमां लखी लेजो, बहु अगत्यना मुद्दा छे। અને જેમને આ રીતના જાતે ગીત બેસાડો છે એમને શું શું ધ્યાનમાં રાખવાનું છે એ મુદ્દા પણ જોઈ લો અને પહેલેથી છેલ્લે સુધી વિડીયોને જોજો, સ્કીપ નહીં કરતા। મારા વિડીયોમાંથી શીખવું હોય તો સ્કીપ નહીં કરતા, આ આપણો પાયાનો નિયમ છે। સૌથી પહેલાં આપણે જોઈએ કે મુદ્દા જે આપણે ધ્યાનમાં રાખવાના છે એ મુદ્દા માટે તમારે એક તો તમને તમારા સ્વરથી સરગમ એટલે કે સાત સ્વરોની સૌથી પહેલાં માહિતી હોવી જોઈએ, સારે ગમ પદની સાથે। ધારો કે તમે પહેલી ગાડીનો સા લો છો તો સા રે ગ મ પ ધ ની આ સાતે સાત સ્વરો, અને આગળનું જે સપ્તક ચાલુ થાય નવું, ત્રણ સપ્તક હાર્મોનિયમમાં હોય છે તો આગળનું જે સપ્તક ચાલુ થાય છે એ સપ્તકના સાત સ્વરો જેમ આ રીતના આવે છે અહીંયા મધ્ય સપ્તકમાં એ જ રીતના તાર સપ્તકના આવે, ફક્ત નિશાની એની અલગ હોય। આ સાત સ્વરોની માહિતી હોવી જોઈએ ત્રણે ત્રણ સપ્તકથી। બીજા ચાર સ્વરો કોમળ આવે અને એક તીવ્ર સ્વર આવે, તો આ જે આપણું સાથી ની સુધીનો સપ્તક છે એમના વચ્ચેના જે બીજા સ્વરો છે એની પણ માહિતી તમને હોવી જોઈએ। આ રે શુદ્ધ છે તો આ રે કોમળ, ગ કોમળ, મ તીવ્ર, ધ કોમળ, ની કોમળ, બરાબર। તો આ બધા નીચેના સ્વરો છે, જો હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા। આ કોમળ સ્વરોની નિશાનીનો તમને ખ્યાલ હોવો જોઈએ। પછી આગળનું જે મંદ્ર સપ્તક છે પહેલું, એના સ્વરોની નિશાની તમને યાદ હોવી જોઈએ। ટૂંકમાં હાર્મોનિયમના ત્રણે ત્રણ સપ્તકોમાંથી બારે બાર સ્વરો તમને ઓળખતા આવડવા જોઈએ, આટલું બેઝિક નોલેજ હોવું જોઈએ। જો આ નોલેજ તમને નથી તો તમે આ વસ્તુ કરી શકવાના નથી, ખાસ ધ્યાન રાખજો। નોટેશનથી તમારે શીખવું છે અથવા જાતે બેસાડવું છે તો પણ આટલી બેઝિક માહિતી તમને હોવી જોઈએ। જો ના હોય તો આખો વિડીયો એક મેં બનાવેલો છે, મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એ વિડીયો તમને હું સેન્ડ કરી દઈશ ચોક્કસ। હવે વાત કરીએ પહેલો મુદ્દો કે જાતે બેસાડવું છે કોઈ પણ ગીત, તો આપણે સૌથી પહેલાં તો એક સરળ ગીતની પસંદગી કરવી પડશે કે જે ઓછામાં ઓછા સ્વરોથી વાગી જતું હોય, અને એ સરળ ગીત પાછું એવું પસંદ કરવાનું છે કે જે તમને પોતાને ગમતું હોય, તમારા હૃદયની નજીક હોય, જે ગીત જ્યારે પણ તમારે ગાવું હોય ત્યારે તમારે નોટની એટલે કે શબ્દોની જરૂર પડે નહીં, એવું સરળ ગીત। તો સરળ ગીત કયા હોઈ શકે? સૌથી પહેલાં સરળમાં સરળ કોઈ ગીત હોય તો ગરબો છે, અથવા કોઈ ધૂન છે શ્રીરામ જયરામ ને, આ બે વસ્તુ એવી છે, કોઈ ગરબો તમે એવો પસંદ કરો દેશી ગરબો અને કોઈ ધૂન પસંદ કરો એવી, તો આ બંનેમાં ખૂબ ઓછા સ્વરોનો ઉપયોગ થાય, ઓછામાં ઓછા સ્વરોથી કોઈ વાગતું હોય તો એ દેશી ગરબો અને ધૂન છે। ફોર એક્ઝામ્પલ, શ્રીરામ જયરામ બહુ પ્રચલિત ધૂન છે, બરાબર, તો એને તમારે બેસાડવી છે અને તમે સાંભળેલી છે, તમને એનો ઢાળ મગજમાં છે, તમે એને ગાઈ શકો છો અથવા તો ગુનગુનાઈ શકો છો અથવા હમિંગથી, એને હમિંગ મતલબ બરાબર, તો આ રીતના એક પસંદગી આપણી પાસે થઈ ગઈ। હવે બીજો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો કે શબ્દોનો ઉતાર અને ચડાવ, શબ્દોનો ઉતાર ચડાવ ખૂબ અગત્યની માહિતી છે, એને તો તમે ધ્યાનમાં લેતા થઈ જાઓ। તમે જ્યારે વિચારતા હોય કે આ ગીત આપણે ગાવું છે, શ્રીરામ જય જય રામ, હવે જુઓ શ્રી શ્રીરામ, તો શ્રી અને રામ આ બે શબ્દો જ્યારે તમે ગાતા હોય ત્યારે બંનેમાંથી ઊંચો શબ્દ કયો છે? જો શ્રીરામ, નેચરલી આ વસ્તુ તમે શીખી જશો તો ખૂબ કામમાં આવશે। શ્રીરામ, તો રામ શબ્દ ઉપર છે, એનો મતલબ કે જ્યારે આપણે ધારો કે ત્રીજી ગાડીથી સ્ટાર્ટ કરીએ છીએ, કોઈ પણ સ્વરથી, બારે બાર સ્વરમાંથી કોઈ પણ સ્વરથી તમે સ્ટાર્ટ કરી શકો। ધારો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ શ્રી, તો ઓટોમેટિક શ્રી થઈ જવાનું છે, જ્યાંથી આપણે શરૂ કરવું છે પહેલો શબ્દ એ સા ઉપર જ આવે શ્રી, હવે રામ એ ઉપર જાય છે શ્રી, નહીં
ઢાળ પ્રમાણે સ્વર સાચો છે કે ખોટો એનું ખાસ ધ્યાન રાખવાનું. શ્રીરામ, યસ શ્રીરામ, બરોબર. તો બે સ્વરો આપણને મળી ગયા. લાગે છે એટલું ઇઝી નથી, તમારા માઇન્ડનો ઉપયોગ કરવો પડશે, કાનનો ખાસ ઉપયોગ કરવો પડશે. તમારી સ્મરણ શક્તિ, સ્મરણ શક્તિ કરતાં શ્રવણ શક્તિ યાદ રાખવું, એના કરતાં સાંભળીને નક્કી કરવું કે સાચું કે ખોટું, એ ખૂબ અગત્યનું છે જાતિ વગાડવા માટે. તો શ્રીરામ જય, જો શ્રીરામ જય નીચે આવે છે, આ વસ્તુ ખાસ જોવાની છે. શ્રીરામ નીચે આવે છે મતલબ કે ઉપર જવાની જરૂર નથી. શ્રીરામ જય આયો, એનો એ સ્વર છે સા રે સા. શ્રીરામ જય, શ્રીરામ જય રામ, જય રામ. જય કરતા રામ પાછો નીચે આવે છે, એનો મતલબ કે પાછું નીચે જવાનું છે. શ્રીરામ જય રામ, ખોટો આવ્યો. શ્રીરામ જય રામ, સાચું. શ્રીરામ જય રામ, જય જય રામ, લગભગ ત્રણે ત્રણ ઉપર જાય છે. શ્રીરામ જય રામ, જય નહી, શ્રી શ્રીરામ જય રામ, શ્રીરામ જય, શ્રીરામ જય રામ. હા, એના કરતાં નીચે આવે છે. શ્રીરામ જય રામ, જય યસ, જય જય રામ. તો આ બે ઉપર જાય છે, જુઓ. જય જય એના કરતાં ઉપર છે, રામ એના કરતાં ઉપર છે. જય જય રામ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, ચાર સ્વરોમાં શ્રીરામ જયરામની ધૂન છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, ઉતાર અને ચડાવ. આ મેં આ મુદ્દો મેં સમજાવ્યો એ તમે સમજી ગયા હોય તો એને ખાસ અમલમાં કરજો. જ્યારે પણ ગીતની પસંદગી કરો, ધૂનની પસંદગી કરો, ગરબાની પસંદગી કરતો, એ વખત શબ્દોની ઉતાર ચડાવ પહેલાં નક્કી કરી લેજો કે આ શબ્દથી ઉપર જાય છે, સા નક્કી કર્યા પછી. ત્રીજો મુદ્દો ખાસ, હમિંગથી ગાવાની પ્રેક્ટિસ. હમિંગથી તમે ગાવાની પ્રેક્ટિસ એટલા માટે જરૂરી છે, જો તમને ગાતા નથી આવડતું, તમને ગાયકીમાં રસ નથી અથવા ગાતા નથી આવડતું, ફક્ત બેસાડવા માટે જ તમારે જરૂર છે, તો તમે હમિંગ કરી શકો છો. કારણ કે તમે કદાચ બેસુરા થઈ શકો તો હમિંગથી સૂર પકડી શકે. તમને ગાતા આવડે છે તો હમિંગની જરૂર નથી, નથી આવડતું તો હમિંગની જરૂર છે. હવે ચોથો મુદ્દો, જે સ્વરો ઉપયોગમાં આવે છે તે જ સ્વરોનો ઉપયોગ થાય છે. ઓકે, આ મુદ્દો, જે સ્વરનો ઉપયોગ, ધારો કે આ સ્વરો ઉપયોગમાં આવે છે, પછી જ્યારે ધારો કે બીજી લાઈન લઈએ, શ્રી શ્રીરામ જય રામ, આનાથી ઉપર જ જાય છે, આ સ્વરો કરતા ઉપર જ જાય છે. અહીંયા આપણો ઠેરાવ આવ્યો, શ્રીરામ જય રામ, જય જય રામ, શ્રીરામ જય રામ, તો આનાથી તો ઉપર જ છે, રાઈટ. શ્રીરામ જય રામ, એક જ સ્વર ઉપર કેટલા શબ્દો આવે છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે એક જ સ્વર ઉપર શબ્દો આવે છે. શ્રીરામ જય રામ, ઉપર ચડ નથી થતી. શ્રીરામ જય રામ, જય જય, પાછું બદલાયું, એક જ સ્વર ઉપર નથી. શ્રીરામ જય રામ, જય જય રામ, જય, યસ, થોડુંક નીચે છે, જય જય રામ, શ્રીરામ જય રામ, જય જય રામ, શ્રીરામ, પછી એની લાઈન. તો એના એ સ્વરો જ ઉપયોગ થયા, ફક્ત એક નવો સ્વર આવ્યો. આ અગત્યનો મુદ્દો છે કે જે સ્વરો તમને પહેલાં મળી ગયા છે એ સ્વરોનો તો ઉપયોગ છેક સુધી થવાનો જ છે,
બરાબર છે, જ્યારે પણ બે એક સરખી લાઈન આવશે પાછા આપણે શ્રી રામ જય રામ જય જય રામ ઉપર આવીશું, એટલે એની જ સ્વીચોથી વાગશે. આ મુદ્દો અગત્યનો છે કે એના એ જ સ્વરોનો ઉપયોગ થાય છે. અને બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાનું છે, હવે વિડીયો થોડો લાંબો થવાનો છે પણ તમે ખાસ બને રહેજો, જો જાતે વગાડતા શીખવું હોય તો. અને નવા મિત્રો જો છો તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, ધારો કે એક અલગ ગીત લઈએ છીએ આપણે, આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે ત્રણ ચાર સ્વરો સિવાયનું કોઈ લોંગ ગીત આપણે લેતા હોય તો ઉપરના સ્વરો, ધારો કે ટીપ મારવાની આવે છે. હવે હું એક બીજો ગરબો લઉં, તો જુઓ આ મધ્ય સપ્તક છે. મધ્ય સપ્તકમાં કયા સ્વરોનો ઉપયોગ થયો? સા અહીંયાથી લીધો તો સા પછી ની, ની ધ પ, તો સા ની પ, નીચેના ની પ આયા, ઉપર સા રે. તો જ્યારે ટીપમાં ગાવાનું આવે છે, આ ગરબો ટીપમાં આવે છે, ધારો કે આ લીધો હે મા, તો ઉપર અહીંથી ટીપ સીધી ત્રીજી કાળીથી ત્રીજી કાળી સુધી જ જાય. બરાબર, એ રીતના જ ટીપ વાગે. હંમેશા જ્યારે ઘણા મિત્રો પૂછે છે કે ટીપ કેવી રીતના લેવી, તો ટીપ લેતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે સ્વરનો સા તમારો છે એ જ સ્વરની ટીપ આવે. જ્યારે આ લેવા, હું વચ્ચેની લાઈન બીજી એક આવે છે નથી લેતો, સીધી ટીપ વાળી બતાવું છું કે ઉપરના સ્વરો પણ એના એ જ આવે, ખાલી સપ્તક બદલાય. તો ઉપર એ જ આવે છે, જુઓ. તો સ્વરોનું બંધારણ નક્કી થઈ ગયું કે આટલા સ્વરોમાં જ આ ગીત છે. સા રે મ પ ની સા, નીચે ની પ. તો ટૂંકમાં મંદ્ર સપ્તકમાં પણ એ જ સ્વરો આવી શકે અને તાર સપ્તકમાં પણ એ જ સ્વરો આવી શકે, 99%. આ મુદ્દો ખાસ સમજી ગયા હોય તો એને એપ્લાય કરજો. હવે બીજો એક મુદ્દો કે તમને તમારા સ્વરથી બેસાડતા આવડી ગયું છે, બરાબર. આ મુદ્દાને તમે ધ્યાનમાં રાખ્યા, બરાબર, આ વસ્તુ ખૂબ અગત્યની હતી. આટલા મુદ્દા જો તમે સમજી ગયા તો તમને જાતે બેસાડવામાં કોઈ તકલીફ પડશે નહીં. પણ ધારો કે તમે ધીમે ધીમે કરીને પરફેક્ટ તમને વગાડતા આવડી ગયું, શ્રી રામ જય રામ હતું, ત્રીજી કાળીનો સા છે, તમે કોઈ પણ બીજા સ્વરથી, પછી બીજા સ્વરથી પ્રયત્ન કરવાનો. એકના એક ગીતને ઓછામાં ઓછા ત્રણ સ્વરથી જાતે બેસાડવાનો. મારે ફટાફટ બેસી જાય છે કારણ કે મારે અનુભવ છે. પછી અહીંથી લો સફેદને અનુકૂળ આવે તો સફેદથી લો, બીજા અલગ અલગ બે ત્રણ સ્વરથી એને ચોક્કસ બેસાડવાની કોશિશ કરવાની છે. એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. અને બીજું, તમારે કોઈ પણ વ્યક્તિ ગાતી હોય, તમને એમ લાગે કે હું 50-60% બેસાડી દઉં છું ગીત, પછી કોઈ સામે વ્યક્તિને તમારે વગાડવાની ઈચ્છા હોય તો કોઈ એવો વ્યક્તિ જે પસંદ કરો તમારો નજીકનો ઓળખીતો, એમ કે ભાઈ તું ગાને હું તારો સ્વર પકડીને બેસાડવાની કોશિશ કરું છું, આ પણ સાથે સાથે કરતા રહેવું. આ એક પ્રકારની એક્સરસાઇઝ છે કે તમને જે ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને વધારશે અને તમને પોતાને જાતે બેસાડતા કોઈ વ્યક્તિ ગાતો હશે ને તમારે બેસાડવું હશે તો પણ એ ઇઝી થઈ જશે તમારા માટે. પણ એટલીસ્ટ તમારે એનો પ્રયત્ન કરવો પડશે. સૌથી અગત્યનો મુદ્દો આગળ આવી ગયો પણ તે છતાં તમને જણાવું છું કે તમે જે લાઈન બેસાડી એ લાઈનમાં તમને એવું લાગે છે કે મારે સાચું વાગે છે. હંમેશા આવું થશે, તમને એવું લાગશે કે મારું પરફેક્ટ સાચું છે, પણ
તમારે કોઈ થર્ડ પાર્ટીને તમારા સિવાયની કોઈ ઘરની વ્યક્તિને બોલાવીને બેસાડીને પૂછો કે આજ હું લાઈન વગાડું છું, આ ગીતની લાઈન છે સાચી વાગે છે કે નહીં, સાંભળીને મને કહો એ કે ખોટી વાગે છે, તો સ્વીકારી લેવાનું કે ખોટી વાગે છે. અથવા તમને તે છતાં ડાઉટ હોય તો બીજા વ્યક્તિને પૂછો કે આ સાચું છે કે ખોટું, ત્રીજા વ્યક્તિને પૂછો, ત્રણનો સરેરાશ જે આવે તે ત્રણેય જણા કહે કે ખોટું છે, તો સમજી લેવાનું કે તમારે ખોટું છે. સાચો સ્વર શોધવાની કોશિશ કરવાની. મેં કીધું ને, શ્રવણ સ્મરણ કરતાં શ્રવણ શક્તિ તમારી સારી હશે તો ચોક્કસ તમે સારા વાદક થઈ શકશો. બરાબર છે. નેક્સ્ટ લેસનમાં હું એ મુદ્દો લઈને આવવાનું છું કે નોટેશનથી તમે જાતે કઈ રીતના બેસાડી શકો. આ વિડીયો એમના માટે હતો કે જેમને થોડું ઘણું નોલેજ છે, એક ગીત બેસાડવા માટે 2-3 દિવસ લાગે છે પણ બેસી જાય છે શોધી શોધીને, તો એમના માટે આ મુદ્દા અગત્યના થવાના છે. નેક્સ્ટ લેસન જે આવશે એ નોટેશનથી જે લોકોને જાતે વગાડવું છે એમના માટેના આવશે. અને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો તમારે ખરીદવી છે, પદ્ધતિસર શીખવું છે તો આપણો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.